जन जन मा देवत्व जगाओ, आ धरती ने स्वर्ग बनाओ। परम पूज्य पंडित श्री राम शर्मा आचार्य जी युग निर्माण योजना नो उद्देश्य जाहिर करो के मारा प्रत्येक मनुष्य ने देवता अने धरती ने स्वर्ग बनावी। आजनी विषम परिस्थितियों मा आ संकल्प पूरो करवा माटे आओ ज्ञानी अखंड ज्योति अवृत धाराओ थी वहती करिए। ऋषि चिंतन चैनल में आपनो हार्दिक स्वागत करूछु। पंडित श्री राम शर्मा आचार्य लिखित ऋषि चिंतन साधना केटलाक अंशो आपनी समक्ष रजू करूछु। पोतानी भूलोनो स्वीकार करो। માણસ જ્યારે કોઈ ભૂલ કરે છે ત્યારે એને એની ભૂલને લીધે બીક લાગે છે। એ વિચારે છે કે જો હું ભૂલનો સ્વીકાર કરીશ તો હું અપરાધી કહેવાઈશ, લોકો મને ખરાબ કહેશે અને ભૂલનો ભોગ બનવું પડશે। એ વિચારે છે કે આવી બધી ઉપાધિઓથી બચવા માટે સારું એ છે કે ભૂલનો સ્વીકાર ના કરું અને સંતાડું કે બીજાની સાથે દોડી દઉં। આવી વિચારધારાથી પ્રેરણે ખોટું કામ કરનારા હંમેશા ખોટમાં જ રહે છે। એક ભૂલ છુપાવવાથી વારંવાર ભૂલો કરવાની હિંમત આવે છે, એને લીધે અનેક ભૂલો કરવાની અને ગુના છુપાવવાની ટેવ પડી જાય છે। ગુનાઓના બહારથી અંતકરણ મેલું અને દૂષિત બની જાય છે અને છેલ્લે માણસ દોષો અને ગુનાઓનો ખાણ બની જાય છે। ભૂલનો સ્વીકાર કરવાથી મનુષ્યનું મહત્વ ઘટી જતું નથી, પરંતુ મહાન આધ્યાત્મિક પાસાનો ખ્યાલ આવે છે કે ભૂલને સ્વીકારવી એ મોટી બહાદુરી છે। જે લોકો પોતાની ભૂલનો સ્વીકાર કરે છે અને પ્રતિજ્ઞા કરે છે કે ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરું, તેઓ ધીમે ધીમે સુધરી જીવનમાં ખૂબ આગળ વધે છે। ભૂલને સ્વીકારવી અને સુધારવી એ આત્મોન્નતિનો ઉત્તમ માર્ગ છે। તમે ઈચ્છો તો પોતાની ભૂલ સ્વીકારી તમે નિર્ભય અને મજબૂત મનોબળવાળા બની શકો છો। આત્મબળ અને મનોબળ મજબૂતી બનાવી આધ્યાત્મિક માર્ગ પ્રાપ્ત કરી શકાય છે। આત્મોન્નતિનો આગલા જન્મમાં તમે માન બનવા તૈયારી કરી શકો છો। ભૂલને સુધારી લેવાની જીવન સુખી બની શકે છે। અખંડ જ્યોતિ એપ્રિલ 1946 મુખ પોસ્ટ ગાયત્રી શક્તિપીઠ જેતપુર આપનું હાર્દિક સ્વાગત કરે છે।